પોરબંદર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચારને તેજ બનાવ્યો છે. લલિત વસોયાએ સોશિયલ મીડિયાથી પ્રચાર માટે એક વોર રૂમ તૈયાર કર્યો છે, જ્યાંથી આગળના એક ટેરવે 7 વિધાનસભા અને 1026 ગામડાઓમાં ઘરે ઘરે પ્રચાર કરી રહ્યા છે. વસોયાએ દાવો કર્યો છે કે આ પ્રચારના માધ્યમથી માઇક મારફતે થતું ધ્વનિ પ્રદૂષણ પણ અટકશે. લોકસભાની ચૂંટણીના પરગમ વાગી ચૂક્યા છે ત્યારે ઉમેદવારો છે તે પ્રચાર અર્થે પણ નીકળી ચૂક્યા છે અને લોક સંપર્ક પણ કરી રહ્યા છે, ત્યારે હું આપને આ ધોરાજીના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપણને આ સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ધોરાજીના પોરબંદર લોકસભાના ઉમેદવાર છે તે લલિતભાઈ વસોયા દ્વારા છે તે ડિજિટલ લોક પ્રચાર એટલે કે સોશિયલ મીડિયા મારફત છે તે લોક પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કહી શકાય કે એક બાજુ છે તે ઘરે ઘરે લોક સંપર્ક તો પણ કરી જ રહ્યા છે, પરંતુ સાથોસાથ છે તે લોક પ્રચાર અર્થે છે તે ડિજિટલ સોશિયલ મીડિયા મારફત છે તે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હું આપને આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું કે આપ જોઈ શકો છો કે લલિતભાઈ પણ ખુદ છે તે અત્યારે મોબાઈલમાં છે તે પોતાના મતક્ષેત્રોમાં છે તે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આપણે લલિતભાઈ સાથે જ પણ વાત કરવાનો પ્રયત્ન કરશે. લલિતભાઈ, અત્યારે સોશિયલ મીડિયામાં આ પ્રચાર કરી રહ્યા છો, આ કેવી રીતે વિચાર આવ્યો? દરેક ચૂંટણીએ પરિસ્થિતિ અલગ અલગ હોય છે. આ વખતે મેં અને મારી ટીમે એવું નક્કી કર્યું છે કે આવી ગરમીની અંદર દરેક મતદારો સુધી પહોંચવું અશક્ય છે. ત્યારે અત્યારે જે ડિજિટલ પ્લેટફોર્મ એ ફેસબુક હોય, વોટ્સએપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય, એના માધ્યમથી દરેક મતદારો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો, કોંગ્રેસ પાર્ટીની વાત અને ઉમેદવારની વાત દરેક મતદારો સુધી પહોંચે એના માટેનો અમે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ઉપયોગ કરી રહ્યા છીએ. ફક્ત ધોરાજી વિધાનસભાની સાથે 7 વિધાનસભાની અંદર અમારી સોશિયલ મીડિયાની ટીમ અમારા વોરરૂમમાંથી મતદારો સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કરી રહી છે અને અમને એમાં મોટી સફળતા મળી છે. જે રીતે આ જે લોક પ્રચાર છે તે માઇક દ્વારા કરવામાં આવતો હોય છે, રિક્ષામાં માઇક બાંધીને કરવામાં આવતો હોય છે, પરંતુ આ વખતે તમે સોશિયલ મીડિયામાં પ્રચાર અર્થે અત્યારે ખૂબ જ મહેનત કરી રહ્યા છો, તેનું કારણ શું? જે જૂની ચૂંટણી પ્રચારની પ્રક્રિયાઓ પદ્ધતિઓ હતી એને કારણે જે માઇક દ્વારા પ્રચાર થતો હતો તો એનાથી ધ્વનિ પ્રદૂષણ પણ વધે છે. પત્રિકા, પેમ્પલેટ જે અમે મતદારો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ એમાં કાગળનો પણ વ્યય વ્યર્થ જાય છે, પૈસા પણ બગડે છે, પરંતુ એને બદલે રાષ્ટ્રને પણ ફાયદો થાય, અમને પણ ચૂંટણી સસ્તી પડે એટલા માટે અમે ડિજિટલ પ્રચારના માધ્યમથી પ્રચાર કરી રહ્યા છીએ અને એમાં અમે જાજી સફળતા મળી રહી છે. દરેક મતદાર સુધી પહોંચવા માટેનો અમારો જે પ્રયત્ન છે, અમે 5.5 થી 6.25 લાખ મતદારો સુધી અત્યારે પ્રારંભિક સ્ટેજની અંદર અમારી વાત રોજ પહોંચાડવામાં અમને સફળતા મળી રહી છે. આ જે ડિજિટલ પ્રચાર છે તેમનાથી તમને કેટલો ફાયદો થવાની શક્યતા? અમારી વાત દરેક મતદારો સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. કોંગ્રેસ પાર્ટીનો મેનિફેસ્ટા હોય, કોંગ્રેસ પાર્ટીએ આપેલા 5 વચનો હોય, આ તમામ વાત અમે મતદારો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. અમારી વાત મતદારો સુધી પહોંચે એ અમારો જે દરેક ઉમેદવારોનો ધ્યેય હોય એ ધ્યેયની અંદર અમે ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી પહોંચી છીએ અને અમને સફળતા પણ મળે છે.